નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? નીલકંઠ વિદ્યાલય મોરબી ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 વિષય અંગ્રેજી, લેક્ચર નંબર 8. લેક્ચર નંબર 8ની અંદર આપણે એક્ટિવિટી 4G નો અભ્યાસ કરીશું. ચાલ, એક્ટિવિટી 4G ની સૂચના છે એ આપણે બધા સાથે વાંચીએ. શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય બનાવો. નીચે આપેલ વાક્યની અંદર તમને આડા અવળા શબ્દ આપેલા છે, એ શબ્દને યોગ્ય ક્રમની અંદર ગોઠવી અને સાચું વાક્ય બનાવવાનું છે. ચાલ, પહેલું શું આપેલું છે તે આપણે જોઈએ. નેહાબેન ફ્રૂટ્સ હેઝ, આ 3 શબ્દ છે એ આડા અવળા છે. તો આપણે સાચું વાક્ય બનાવવું હોય તો સૌથી પહેલાં લખીશું નેહાબેન હેઝ ફ્રૂટ્સ. એના પછી બીજું છે ગોલુ પ્લેઇંગ ઇઝ, તો એનું સાચું વાક્ય બનાવીએ ગોલુ ઇઝ પ્લેઇંગ. તમે બધા મારી સાથે નીચે આપેલ લીટીમાં લખતા પણ જજો. ત્રીજું વાક્ય છે પિંકુ ગોલુઝ સિસ્ટર ઇઝ. ચાલો હવે એ આપણે લખીશું પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર, પિંકુ ગોલુની બહેન છે. એના પછી ચોથું છે ફાધર ઇઝ રોહિતભાઈ ગોલુઝ. ચાલો એનું સાચું વાક્ય બનાવીએ રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર, રોહિતભાઈ ગોલુના પિતા છે. એના પછી પાંચમું છે ગોલુઝ રેડ ઇઝ બોલ. તો નીચે આપણે વાક્ય બનાવીશું ગોલુઝ બોલ ઇઝ રેડ, ગોલુનો બોલ લાલ છે. ચાલો એના પછી છઠ્ઠું આપ્યું છે એ જોઈએ આર ધેર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ, તો એ સાચું વાક્ય બનાવીએ ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. એના પછી સાતમું છે ઇઝ પિંકુ ગોલુઝ સિસ્ટર. ચાલો એનું સાચું વાક્ય શું બનશે? તો કે એ જ બનશે ઇઝ પિંકુ ગોલુઝ સિસ્ટર. શું પિંકુ છે એ ગોલુની બહેન છે. ચાલો એના પછી છે એક્ટિવિટી 5, તમારા શિક્ષકની મદદથી મેક યોર ગ્રુપ રમત રમો. આની અંદર તમારે લોકોએ એક સરસ મજાની રમત રમવાની છે. તમારે ઘરે તમારા ફેમિલી મેમ્બર્સ અથવા તો તમારા ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો પરિવારના લોકો અથવા તો તમારા મિત્રો સાથે આ ગેમ રમવાની છે. આ ગેમ કેમ રમવી એ હું તમને બધાને સમજાવું છું. તમારે લોકોએ ચિઠ્ઠી બનાવવાની છે. એ ચિઠ્ઠીની અંદર થોડીક ચિઠ્ઠીની અંદર એનિમલ્સના નામ લખવાના, થોડીક ચિઠ્ઠીની અંદર બર્ડ્સના નામ, થોડીક ચિઠ્ઠીની અંદર કલર્સના નામ. એ રીતે તમારે લોકોએ વેજીટેબલ્સ ફ્રૂટ્સ એના નામ પણ આ ચિઠ્ઠીની અંદર લખવાના છે. એનિમલ્સ બર્ડ્સ વેજીટેબલ્સ ફ્રૂટ્સ કલર્સ આ બધાના 5 અથવા તો 6 નામની ચિઠ્ઠી બનાવવાની છે. દરેક ચિઠ્ઠીમાં એક નામ રાખવાનું છે. પછી એ બધી જ ચિઠ્ઠીને
એક કોઈ પાત્રની અંદર ભેગી કરી દેવાની છે અને આ ગેમ રમવાની છે. આ ગેમ રમવાની શરૂઆત આપણાથી કરવાની. આપણે એક ચિઠ્ઠી ઉપાડવાની અને જોવાનું કે એની અંદર કયું નામ લખેલું છે. દાખલા તરીકે આપણે જે ચિઠ્ઠી ઉપાડી એની અંદર અ કેટ લખેલું છે, તો આપણે સામે આવી અને બોલવાનું આઈ હેવ અ કેટ, મારા પાસે કેટ છે. અને સામે બીજા બધાને પ્રશ્ન પૂછવાનો, ડુ યુ હેવ એની એનિમલ, શું તમારા કોઈ પાસે કાંઈ પ્રાણી છે? જેના પાસે એ પ્રાણીની ચિઠ્ઠી હશે, એનિમલ્સની ચિઠ્ઠી હશે, તે બધા જ પોતાની ચિઠ્ઠી લઈ અને આપણી બાજુમાં ઊભા રહી જશે અને વારાફરતી બધા જ પોતપોતાની ચિઠ્ઠી ખોલશે અને એમાં લખેલા શબ્દના આધારે વાક્ય બોલશે. દાખલા તરીકે મારા મિત્રની ચિઠ્ઠીની અંદર અ ડોગ આવ્યું, તો મારો મિત્ર છે એ એવું બોલશે, આઈ હેવ અ ડોગ, મારા પાસે કૂતરો છે. આ રીતે આપણે આ આખી ગેમ રમવાની છે. પછી જે એનિમલ્સની ચિઠ્ઠીનો વારો આવી ગયો છે એ ચિઠ્ઠી બાજુમાં સાઈડમાં રાખી દેવાની અને ફરીથી ઓલા પાત્રમાંથી બીજી ચિઠ્ઠી ઉપાડવાની, એટલે એ ચિઠ્ઠી ફ્રૂટ્સની, વેજીટેબલ્સની, કલર્સની, બર્ડ્સની કોઈ પણ નીકળશે. અને આ રીતે આપણે આખી ગેમ રમવાની છે. મજા આવી વિદ્યાર્થી મિત્રો? આજના હોમવર્કની અંદર તમારે લોકોએ આ એક્ટિવિટી 4G એ તમારે અંગ્રેજીની નોટની અંદર લખવાની છે અને આ ગેમ તમારા મિત્ર અથવા તો તમારા પરિવારના સભ્યો સાથે રમવાની છે. જ્યારે જ્યારે તમે હોમવર્ક લખો ત્યારે તારીખ અને વારનો ઉલ્લેખ જરૂરથી કરશું. થેન્ક યુ.